નમસ્કાર મિત્રો મોરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટ વન એન્ડ ટેટ ટુ એક્ઝામ બે હજાર ત્રેવીસ માટે ઇંગ્લિશ ગ્રામરની અંદર સિંગ્યુલર પ્લુરલનો ટોપિક જોવાનો છીએ તો ચાલો શરૂ કરીએ લીધા છે ખૂબ જ મહત્વના છે એક્ઝામમાં પૂછાય છે કે એવા છે એ નિયમ મેં લીધા છે ફટાફટ આપણે એને સમજી લઈએ સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન સીટી હવે યાદ રાખવાનું છે કે જો આપેલો શબ્દ છે એની પાછળ વાય હોય અને વાયની પહેલાંનો અક્ષર વ્યંજન હોય તો વાયને દૂર કરીને આઈએસ લખવાનું છે સિટીનું થઈ જાય સિટીઝ ત્યારબાદ યુનિવર્સિટી વાય છે એની પહેલાં ટી છે વ્યંજન છે લખો આઈએસ વાયને દૂર કરીને યુનિવર્સિટીઝ મંકી વાય છે એની પહેલાં છે સ્વર હવે અહીંયા બીજો નિયમ શું કે છે જો વાયની પેલા સ્વર હોય તો ફક્ત ને ફક્ત વાય છે એની પેલા ઈ છે સ્વર છે એટલે મંકીસ ખાલી લાગ્યો ત્યારબાદ બોય છે એની પેલા ઓ છે સ્વર છે એટલે અહીંયા શું લાગ્યો એસ લાગ્યો ત્યારબાદ એક્ઝામમાં પૂછાઈ ગયેલું એફ અને એફ આપેલા શબ્દની પાછળ એફ અને એફ હોય તો એનું વીઈ એસ કરવાનું છે એટલે કે લીફ લીફ એટલે પાંદડું લીફનું લીવ કરવાનું છે થીપ થીપ એટલે ચોર થીપનું થીવ્સ કરવાનું છે એફને દૂર કરીને શું કરવાનું છે વી ઈ એસ નાઇફ એટલે છરી તો નાઇફનું નાઇવ કાફ કાફનું કાવઝ તો યાદ રાખજો આ પૂછાય એવા છે સંક્ષિપ્ત ત્યારબાદનો નિયમ છે સંક્ષિપ્ત શબ્દોને અંતે જો ઓ હોય તો આપણે એસ પ્રત્યે લગાડીને બહુવચન કરવાનું છે કે ફોટો તો સામાન્ય રીતે આપણે ઓ વિચારીએ કે ઓ છે એ એટલે એની સાથે ઈ એસ લાગે ખરેખર ફોટોગ્રાફનો શોર્ટ ફોર્મ ફોટો છે એટલે ફોટો સાથે એસ લગાડવાનો છે ફોટોઝ કિલો કિલોગ્રામનો શોર્ટ ફોર્મ શબ્દ છે એટલે કે કિલો તો કિલોઝ એસ લગાડવાનો છે ત્યારબાદનો શબ્દ છે હા ત્યારબાદ નો નિયમ છે કે શબ્દ ની અંતે સી એચ હોય પરંતુ એનું ઉચ્ચારણ ક થતું હોય એટલે એવું થતું હોય તો એસ પ્રત્યે લગાડવાનો છે ફોર એન એક્ઝામ્પલ મોનાર્ક મોનાર્ક એટલે રાજાશાહી તો મોના ચ નથી મોના ક છે એટલે સી એચ નો અર્થ શું થાય છે મોનાર્ક થયું એટલે અહીંયા ખાલી ફક્ત એસ લગાડવા એટલે મોનાર્ક સ્ટમક સ્ટમક એટલે પેચ પેટ તો અહીંયા પણ એસ લગાડવાનો છે સ્ટમક્સ ત્યારબાદનો નિયમ છે નીચેના જેવા શબ્દોનું સિંગ્યુલર પ્લુરલ સમાન રહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી વધુ આમાંથી પૂછાય છે કે ફિશનું ફિશ જ રહે ક્રોપ એટલે પાક ક્રોપ્સનું ક્રોપ્સ જ રહે સીપ એટલે ઘેટું ઘેટાનું એ જ શબ્દ થાય સીપનું સીપ જ થાય સ્વાઈન એટલે ભૂંડ સ્વાઈનનું સ્વાઈન જ થાય અને ડિયર એટલે હરણ તો ડિયરનું ડિયર જ થાય આમાંથી ડિયર સીપ અને ફિશ ત્રણેય શબ્દ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ત્યારબાદ લેટિન શબ્દ જો આપેલા હોય અને એની પાછળ યુએમ આપેલું હોય તો એને યુએમની જગ્યાએ એ મૂકવાથી એનું બહુવચન થાય છે એમાં પણ આ ડેટાવાળો શબ્દ પૂછાઈ ગયો છે કે કરિક્યુલમ એટલે આયું પાછળ તો યુએમની જગ્યાએ શું મૂકવાનું છે ફક્ત એ એટલે કરિક્યુલમ તો કરિક્યુલા ડેટમ ડી યુ એમ યુએમ આયો અહીંયા તો યુએમની જગ્યાએ શું મૂકવાનો છે એ એટલે ડેટા થઈ ગયું એજન્ડમ એટલે કાર્યસૂચિ એજન્ડમનું એજન્ડા થઈ ગયું તો આ શબ્દ પણ ત્રણેય પૂછાઈ શકે છે ત્યારબાદ ગ્રીક શબ્દ હોય અને એની પાછળ આઈ એસ હોય તો એનું બહુવચન ઈ એસ પ્રત્યે લગાડવાથી કરવાનું છે આઈ એસનું ઈ એસ કરી નાખવાનું તો એક્સિસ એટલે ધરી તો એ એ એક્સ આઈ એસ આઈ એસનું શું કરી નાખ્યું છે ઈ એસ ત્યારબાદ એનાલિસિસ પૃથક્કરણ એનાલિસિસ આ એસઆઈએસ તો એસીએસ થઈ ગયું હાયપોથેસિસ તો એસઆઈએસ તો એસીએસ થઈ ગયું સિન્થેસિસ સંયોજન એટલે એનું પણ સિન્થેસિસ આઈ એસનું ઈ એસ થઈ ગયું ત્યારબાદ બીજા જે અન્ય મહત્ત્વના શબ્દો છે એ લીધા છે મેડ સર્વન્ટ એટલે કે સ્ત્રી સ્ત્રી નોકર જે છે એને આપણે મેડ સર્વન્ટ તરીકે ઓળખીએ છીએ મેડ સર્વન્ટ તો મેડની પાસ સાથે એસ લગાડવાનું નથી પણ સર્વન્ટ સાથે એસ લગાડવાનો છે એટલે મેડ સર્વન્ટ્સ થઈ જાય છે ત્યારબાદ વુમન ડૉક્ટર અહીંયા બે શબ્દ બંને શબ્દનું બહુવચન થાય છે વુમનનું વુમેન એમિએન અને ડોક્ટરનું ડોક્ટર્સ થાય છે ત્યારબાદ રન અવે ભાગી ભાગી જવું રન અવે તો રન્સ ની પાછળ એસ લગાડવા નથી પણ અવેસ ની પાછળ રન અવેસ થાય છે પછી સ્પેન્ડ થ્રિપ્ટ એટલે ઉડાવ છો ઉડાવ એટલે ઉડાડતા હોય એવા સ્પેન્ડ થ્રિપ્ટ તો સ્પેન્ડ ની પાછળ નથી લગાડવાનો પરંતુ થ્રિફ્ટ ની પાછળ લગાડો એટલે સ્પેન્ડ થ્રિપ્ટ ત્યાર આર્ટ લવર તો આર્ટ ની પાછળ એસ નથી લગાડવાનો પણ લવર્સ ની પાછળ એસ લગાડવાનો એટલે આર્ટ લવર એટલે કલા પ્રેમી ત્યારબાદ મેન ઓફ વોર યોદ્ધો હવે મેન ઓફ વોરમાં આપણે એમએ એન નું એમ એન કરવાનું છે એટલે બહુ થઈ ગયું અહીંયા પણ ક્યાંય પણ વોરનું વોર્સ કરવાનું નથી ત્યારબાદ કમાન્ડર ઇન ચીફ તો કમાન્ડર ઇન ચીફમાં ફક્ત ને ફક્ત કમાન્ડર્સની પાછળ એસ લગાડવાનો છે ઇન કે ચીફની સાથે એસ લગાડવાનો નથી તો કમાન્ડર ઇન ચીફ બાદ ફાધર ઇન લો હવે ફાધર ઇન લો તો ફાધર્સ સાથે એસ લગાડવાનો છે ઇન અને લો સાથે એસ લગાડવાનો નથી ફાધર્સ ઇન લો થાય છે ત્યારબાદ અમુક એવા શબ્દ પૂછાતા હોય છે કે એનું બહુવચન જ થતું હોતું નથી ફક્ત ને ફક્ત એક વચનમાં જ રહે છે તો એવા શબ્દ કે જે ન ગણી શકાય એવા અનકાઉન્ટેબલ નાવનું હોય તો એનું બહુવચન થતું જ નથી હંમેશા એક વચનમાં જ રહે છે કારણ કે ગણી શકાતા જ નથી એટલા માટે તો મની એટલે પૈસા હવે આને મિસ્ટેક ન કરતા રૂપીને ગણી શકાય છે રૂપી છે રૂપિયા એને ગણી શકાય છે જ્યારે પૈસાને ગણી શકાતું નથી ત્યારબાદ ફર્નિચર ફર્નિચરને પણ ગણી શકાતું નથી એડવાઇઝ સલાહ એને પણ ગણી શકાતું નથી બ્રેડ બ્રેડ એને પણ ગણી શકાતું નથી લગેજ લગેજ તો માલસામાન એને પણ ગણી શકાતું નથી ત્યારબાદ લાસ્ટ પદાર્થવાચક નામ હોય કે ભાવવાચક નામ હોય એ હંમેશા એકવચનમાં જ રહે છે એનું બહુવચન કરવાનું થતું નથી તો કોપર એટલે ધાતુ તો કોપરનું કોપર જ રહેશે મરસી એટલે દયા દયા મરસીનું મરસી જ રહેશે વીટ વીટ એટલે ઘઉં પદાર્થવાચક નામ છે વીટનું વીટ જ રહેશે અને બ્રેવરી એટલે બહાદુરી ભાવવાચક નામ છે તો બ્રેવ બ્રેવરીનું બ્રેવરી જ રહેશે સો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જો આપને વિડીયો ગમો હોય તો લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા આ બાજુમાં આવેલા બે લાઇકનને ટીક કરજો જેથી તમને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રીપોઝિશન અને કન્જક્શન વિશે જોઈશું થેન્ક યુ વેરી મચ